ભાવનગર શહેરમાં આવેલા ભરતનગર મારુતિ નગરમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં મકાનના સ્લેબનો ભાગ પડતા કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ સહિતનો સ્ટાફ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા, જ્યારે આ લોકોને અગાઉ પણ ખાલી કરવા માટેની નોટિસ આપી દેવામાં આવી હોય તેવું જણાવાઈ રહ્યા હતા. જ્યારે ત્યાંના લોકો પાસે બીજી કોઈ વિકલ્પ ના હોય તેને લઈને ત્યાંના લોકો અન્ય જગ્યાએ રહેવા માટે પણ વિકલ્પ નથી એવું જણાવી રહ્યા છે. અને આ હાઉસિંગ બોર્ડ ખૂબ જ જર્જરી હાલત થઈ ગઈ હોય તો પણ તંત્ર દ્વારા રિપેરિંગ કરાવવામાં આવતા નથી. મારું નામ જયદીપસિંહ રઘુવીરસિંહ ઝાલા, ભરતનગર મારુતિનગર સોસાયટીનો રહેવાસી. હવે હાલની અમારી તકલીફ એવી છે કે કમિશનર સાહેબ હોય કે એક્સ વાય ઝેડ, જે બધા પોતે પોતાના અમને નોટિસ આપી દીધેલી 2023માં આપેલી, પણ એની સામે અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આપેલી. હવે સાહેબ, અમે બધા રહ્યા મામૂલી માણસો. હવે એવું હોય તો અમે 90,000 રૂપિયાના મકાનમાં થોડા રહેતા હોય, 380,000 રૂપિયા વ્યાજ ચડવા દેતા હોય. જો અમારો એટલો પગાર હોય, અમે એટલા સક્ષમ હોય તો અમે બીજે ન હોઈ જાય. હવે અત્યારે એ લોકોએ હાથ એમના ઊંચા કરી લીધા કે અમે તો તમને નોટિસ આપી દીધી, પણ નોટિસ તમે આપી દીધી હતી, પણ અત્યારે અમને બીજી કોઈ વ્યવસ્થા આપી દીધી હતી સાહેબ? અમને અમે અમારા બૈરી છોકરાઓનો જીવ ને અમારો પોતાનો જીવ અમને વાલો જ હોય. હવે એ લોકો કેમ અત્યારે બધી રીતના આવે છે એવી રીતના અમને હોય, પણ અત્યારે અમને આ જર્જરિત મકાનમાં રહીએ છીએ ભયના કારણે. રાતના હરખી રીતના હોઈએ ન શકતા, કારણ કે અમારું જાનનું જોખમ છે, અમે સમજીએ છીએ. હવે એની સામે અત્યારે જેમ એ લોકો હાથ ઉજા કરી દીધા અને એમ કીધું કે તમે મકાન ખાલી કરી નાખો, અમે ખાલી કરવા તૈયાર છીએ, પણ આવા વરસાદમાં નથી મકાન દેતા કોઈ, અને અમારે જવું ક્યાં? હા, જો અમને એ કદાચ એ લોકો મકાનની વ્યવસ્થા કરી દે તો અભી હાલ ઈસી સેકન્ડે અમે અમારું મકાન ખાલી કરવા તૈયાર છીએ, જેમાં આપ સબ અમને સપોર્ટ આપો એવી તમને નમ્ર અપીલ છે અત્યારે.